गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गया लेक्चरों में आपने व्याकरण विभाग में सर्वप्रथम अलंकरण जोया, त्यार बाद ध्वनि श्रेणी नो मुद्दो जोयो। हवे आपने त्रीजा मुद्दा तरफ जोईए छीए, जेनु नाम छे कर्तरी कर्मणी वाक्य रचना। जे तमारे बे गुण पूछाय छे અને એ જોડકા સ્વરૂપે પૂછાય છે, એ તમારે માત્ર માત્ર એના ઉદાહરણો નિયમો વ્યવસ્થિત સમજશો તો તમને એ જોડકામાંથી કર્તરી વાક્ય રચનારું કયું, કર્મણી વાક્ય રચનારું કયું એ તમે શોધી શકશો। એટલે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે કર્તરી કર્મણી વાક્ય રચનામાંથી આપણે કર્તરી વાક્ય રચના વિશે શીખીશું। સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે એની વ્યાખ્યા સમજીએ અને એના લગતા કેટલાક નિયમો છે એને આપણે સમજીએ। સૌ પ્રથમ આપણે એને વ્યાખ્યા લઈ લઈએ, તો વ્યાખ્યા શું છે, તો ક્રિયાપદનો ઉપયોગ કર્તાને અનુલક્ષીને કરવામાં આવે છે ત્યારે એ કર્તરી વાક્ય રચના બને છે। ક્રિયાપદનો ઉપયોગ કર્તાને અનુલક્ષીને કરવામાં આવે છે તેને આપણે કર્તરી વાક્ય રચના કહીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને વાક્યમાંથી કર્તા શોધતા આવડવું જોઈએ અને ક્રિયા પણ શોધતા આવડવું જોઈએ અને કર્મને શોધતા આવડવું જોઈએ। અંગ્રેજીમાં પણ તમને એક્ટિવ પેસિવ વિશે તમે જાણો છો, એ જ વસ્તુ અહીંયા ગુજરાતીમાં પણ છે। એટલે ગુજરાતીમાં જો જલ્દી સમજ પડશે તો ઇંગ્લિશમાં પણ તમને એક્ટિવ પેસિવ હોય જે છે એ જલ્દીથી ખ્યાલ આવશે। એટલે ત્રણ વસ્તુઓ તમને શોધતા હોવું જોઈએ વાક્યમાં, સૌપ્રથમ કર્તા, બીજો છે ક્રિયાપદ અને ત્રીજું છે કર્મ। આ ત્રણ વસ્તુ તમને શોધતા આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો। હવે આ કર્તરી વાક્ય રચનાના કેટલાક નિયમો છે એ નિયમો તમારે સમજવાના છે। સૌપ્રથમ નિયમ કયો છે, તો કર્તા સાથે જોડાયેલા, સમજી લેજો, કર્તા સાથે જોડાયેલા થી થકી વડે દ્વારા તરફથી, થી થકી વડે દ્વારા તરફથી, આમાંથી કોઈ પણ એક શબ્દ જોડાયેલો હશે, પ્રત્યયને કહેવાય, નામયુગી કહો ચાલે, પ્રત્યય કહો પણ ચાલે, એ પ્રત્યય કે નામયુગી કાઢી નાખવા, નામયુગી નામ સાથે જોડાયેલા, કર્તા સાથે જોડાયેલા કાઢી નાખવા, આ સૌપ્રથમ તમારે કામ કરવું પડે। કર્તા સાથે જોડાયેલા થી થકી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યયો છે સ્થળ તમારે કાઢી નાખવાના। બીજો નિયમ, આ ખાસ સમજો, તમારે જે ફેરફાર કરવાનો છે નિયમ નંબર 2 માં, આપણે આ જે શબ્દો લખ્યા છે વાંચું છું અને સાથે સાથે તમે પણ વાંચતા જજો, મને મારા એની બદલે તમારે શું કરવાનું છે, હું અથવા અમે, જેવું વાક્ય બંધ હોય તમારે પણ લેવું પડે, મને લેવો, મને ન હોય તો હું પણ લઈ શકું અને મેં પણ લઈ શકું, મારાથી હોય તો હું પણ લઈ શકું અને મેં પણ લઈ શકું, બંનેમાંથી એક પાછો, એ ધ્યાન રાખજો, કે મને મારાથી બદલે હું કે મેં, બીજું તારાથી ને બદલે તમે અથવા તું, તારાથી ને બદલે તમે અથવા તું, અમારાથી ને બદલે અમે, અમારાથી ને બદલે અમે, તમારાથી ને બદલે તમે, એનાથી ને બદલે એ, તેમનાથી બદલે તેમણે અને આપણાથી બદલે આપણે, આ તમારે ફેરફાર જ્યાં શબ્દો આવેલા હોય એ શબ્દોની જગ્યાએ તમારે આ લખવાના થાય છે। ફરીથી મને મારાથી બદલે હું અથવા મેં, તારાથી ને બદલે તમે તો, અમારાથી ને બદલે અમે, તમારાથી બદલે તમે, એનાથી ને બદલે એ, તેમનાથી બદલે તેમણે, આપણાથી બદલે આપણે। વિદ્યાર્થી મિત્રો, આ તમને ખ્યાલ આવી ગયો હશે। હવે ત્રીજો નંબર જુઓ, તો ક્રિયાપદમાં કર્તાને અનુલક્ષીને ફેરફાર થાય છે, જે તમે કર્તામાં ફેરફાર કર્યો એટલે કે થી થકી વડે તમે કાઢ્યા અથવા તો અમે લખ્યા, તો એ પ્રમાણે ક્રિયાપદમાં પણ તમારે ફેરફાર કરવો પડે। કઈ રીતે ફેરફાર થશે, જો ક્રિયાપદમાં વચ્ચે જે બોલાતો આ પ્રત્યય હોય એ ખાસ કરીને ધ્યાન રાખવાનું, કે ક્રિયાપદમાં જ્યારે આ બોલાતો હોય છે એમાંથી તમે જ્યારે કર્તરી વાક્ય રચના બનાવો છો ત્યારે
પ્રકારે આ નીકળી જાય છે આટલું યાદ રાખવાનું અને એ પ્રકાર વાક્ય પ્રમાણે કરતા પ્રમાણે પરિવર્તન થાય છે એટલું યાદ રાખવાનું ઉદાહરણ લઈ શકે આપણા ખ્યાલ આવશે હવે ધ્યાન આપો બીજો ચોથો નિયમ વાક્યને વાક્ય જે કાળનું હોય વર્તમાન કાળનું હોય તો વર્તમાન કાળમાં જ રહેવું જોઈએ ભૂતકાળનું હોય તો ભૂતકાળમાં જ રહેવું જોઈએ ભવિષ્યકાળનું હોય તો ભવિષ્યકાળમાં એટલે કોઈ ટૂંકમાં કોઈ કાળ પરિવર્તન થતું નથી એટલું તમારે યાદ રાખવાનું કાળ પરિવર્તન થશે તો આખું ઉદાહરણ એ ખોટું પડશે સમજી લો આગળ હવે આપણે જે આ ચાર નિયમો નક્કી કર્યા એ આધારે આપણે હવે ઉદાહરણ પર જઈએ એટલે પાંચ મેં ઉદાહરણ આપ્યા છે એ ઉદાહરણ પર તમને આપોઆપ શો ફેરફાર થાય છે આપણને ખ્યાલ આવશે જુઓ તો પહેલું ઉદાહરણ હંમેશા યાદ રાખજો કે વાક્ય કર્તરી બનાવવાનું છે એટલે આગળ વાક્ય કર્મણી હોઈ શકે ભાર વાક્ય રચના પણ હોઈ શકે ભાર વાક્ય રચના અને પ્રેરક વાક્ય રચના આગળ આપણે જોઈશું પણ હા આપણે જે બે મુદ્દાઓ જે છે કર્તરી કર્મણી એના વિશે જ આપણે ફોકસ કરવાનું છે ધ્યાન આપજો મારાથી સંજયને ઘણીવાર કહેવાતું મારાથી સંજયને ઘણીવાર કહેવાતું હવે જુઓ આ આપેલું વાક્ય છે જુઓ તો મારાથી લાગે એટલે કર્મણી વાક્ય છે એને આપણે કર્તરીમાં કઈ રીતે ફેરવી શકીએ જુઓ તો મારાથી હતો તો અહીંયા હું હતું તો જો અહીંયા મારાથી તે અહીંયા હું શબ્દ છે મારા છે કે હું થયું હું સંજયને ઘણીવાર શું કરતો કહેતી હું સંજયને ઘણીવાર કહેતી જો સ્ત્રીલિંગ છે એ જગ્યાએ પુલ્લિંગ હોય તો કહેતો હોય પણ ટૂંકમાં આપણે આગળ વાક્ય છે હું સંજયને ઘણીવાર કહેતી આ તમારે કર્તરી વાક્ય બધા બને એટલે ફેરફાર શું થયો મારાથી જગ્યાએ હું થઈ ગયું અહીંયા જુઓ કહેવાતું આ એટલે બોલાય છે એ આપણે નીકળી ગયું કહી દેજો તો કહેતી થઈ ગયું આ રીતે તમારે ફેરફાર કરવાનો થાય બીજું વાક્ય જોઈએ આપણે મંજુ કાકીથી મારા પર હલ્લો કરાયો મંજુ કાકીથી મારા પર હલ્લો કરાયો એ કર્મણી વાક્ય રચના છે એ જ કે આપણે જુઓ કર્તરી વાક્ય રચના કઈ બની તો મંજુ કાકીએ થી જ ગઈ કે મંજુ કાકીએ મારા પર હલ્લો કર્યો એથી કાઈ નથી મંજુ કાકીએ મારા પર હલ્લો કર્યો આ તે કર્તરી વાક્ય રચના બની હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે તારાથી આનંદને અહીં મોકલાશે વાક્યતા બોલતા શીખો તારાથી આનંદને અહીં મોકલાશે પ્રશ્નાર્થ છે તો આપણે પ્રશ્નાર્થ પર એ પ્રમાણે રહેવું જોઈએ તો શું કહે છે તારાની જગ્યાએ તું અથવા તમે અહીંયા પણ તું વાક્ય રચના પર બેસે છે કે તું આનંદને અહીં મોકલશે અહીંયા ભવિષ્યકાળ છે એટલે ભવિષ્યકાળ રહેશે તું આનંદને અહીં મોકલશે પ્રશ્નાર્થ એ જ રીતે ચોથું ઉદાહરણ છે મારાથી આ શિબિર ફરી કરાશે પૂરી કરાશે મારાથી આ શિબિર પૂરી કરાશે તો શું થઈ ગયું મારાથી જગ્યાએ હું થઈ ગયું હું આ શિબિર પૂરી કરીશ બહિષ્કાર છે હું આ શિબિર પૂરી કરીશ આગળ તો પાછું ઉદાહરણ છે ભીની પલકમાં રોજ દીકરીથી ભીના થવાય છે ભીની પલકમાં રોજ દીકરીથી ભીની ભીના થવાય છે એની જગ્યાએ જો અહીંયા કરતા વાક્ય છે જો અહીંયા છે તો અહીંયા ભીની પલકમાં રોજ દીકરીની જગ્યાએ કરતા એની દીકરી છે દીકરી ભીની થાય છે થવાની જગ્યાએ થાય છે ભીની પલકમાં રોજ દીકરી ભીની થાય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો કર્મણી વાક્ય રચનામાંથી કર્તરી વાક્ય રચના કઈ રીતે બને એ તમને મેં સમજ આપી હવે આપણે બીજા નંબર પર જઈએ ટોપિક છે વાક્ય પરિવર્તનમાં કર્મણી વાક્ય રચના હવે જુઓ કર્તામાં શું હતું કર્તાને અનુલક્ષીને ક્રિયાપદમાં ફેરફાર થતો અહીંયા કર્મણી વાક્ય રચનામાં શું છે તો ક્રિયાપદને હંમેશા શું કર્મ અનુસરે છે એટલે ક્રિયાપદને જે ક્રિયાપદમાં જે ફેરફાર કરવાનો છે એ કર્મને આધારે પેલામાં કર્તરી માં કર્તાને આધારે અહીંયા કર્મને આધારે ફેરફાર થાય છે કે વ્યાખ્યા જોઈએ કે જેમાં ક્રિયાપદ હંમેશા કર્મને અનુસરે તેને કર્મણી વાક્ય રચના બને છે વિદ્યાર્થી મિત્રો હવે આના નિયમો જે છે એ કર્તરી વાક્ય રચનાના જે નિયમો છે એને ઉલટાવી દઈએ મેં અહીંયા શબ્દ લખ્યો છે જુઓ નિયમો કર્તરી વાક્ય રચનાથી ઉલટા બને છે એટલે ઉલટા એટલે કઈ રીતે જુઓ
तो पहलो नियम શું હતો કર્તા સાથે જોડાયેલાથી થતી વડેરવા તરફથી જેવા પ્રત્યય કે નામ યોગી કાઢી નાખવા અહીંયા શું કરવાનું કર્તાની પાછળ ઉમેરવાનું કર્તાની પાછળ ઉમેરવાનું એટલે આ થી થતી વડેરવા તરફથી એ બધા પ્રત્યયને જોડવાના કર્તાની સાથે જોડવાના થાય છે કર્તાની વાક્ય રત્નમાં કાઢી નાખવાના હતા અહીંયા જોડવાના હવે આ વિભાગ છે આ બાજુ લઈ જવાનો આ વિભાગ છે આ બાજુ લઈ જઈને કર્મણી વાક્ય રત્ન બની જાય જો તો આ બધા કર્તરી વાક્ય રત્ન બનાવવા માટે હતા આ બધા કર્મણી વાક્ય એટલે તમારે જ્યારે પીડીએફ ફાઈલ મોકલું એટલે તમારે આ રીતે સમજવાનું અને તમારે લખવાનું થાય એટલે આગળની ઉલટા તો હું અને મે હોય એ જગ્યાએ મને મારા થઈ જાય એ રીતે તમે તું હોય તો તારા થઈ જાય આગળ કહે છે અમે હોય તો અમારા થઈ જાય તમે હોય તો તમારા થઈ જાય એ હોય તો એના થી થાય તેમણે હોય તો તેમના થી થાય આપણે હોય તો આપણા થી ટૂંકમાં તમારે કર્તરી વાક્ય રત્નમાં જે ફેરફાર છે એમાં કર્મણી વાક્ય ફેરફાર કરવાના એટલે આને માત્ર ઉલટાવવાનું હોય છે ત્રીજો નિયમ કયો બનશે તો ક્રિયાપદમાં ફેરફાર જે છે કર્તાને અનુલક્ષીની જગ્યાએ અહીંયા કર્મને અનુલક્ષીને ફેરફાર થાય છે અને વચ્ચે આપણે જે આ નીકળી જાય છે એ આ અંદર ઉમેરાય છે એટલું યાદ રાખવાનું બાકી ચોથો નિયમ છે દરેક વખતે કામમાં આવશે તમારે કે વાક્ય પરિવર્તન કરતા તમારે કાળ પરિવર્તન થવું જોઈએ નહીં એનો ખાસ તમારે ધ્યાન રાખવાનું હવે જુઓ આને આપણે ઉલટાવી દઈએ તો પછી આખા કર્તરી વાક્યની જગ્યાએ કર્મણી વાક્ય બની જાય આ આપણે પરીક્ષામાં આપ્યું હોય અથવા તમારે વાક્ય લખવાનું હોય તો હું સંજયને ઘણી વાર કહેતી એની જગ્યાએ આપણે આ કર્તરી વાક્ય કરતા જાણે ઉલટાવી દીધો એટલે મારાથી સંજયને ઘણી વાર કહેવાતું એ રીતે અહીંયા મંજુ કાકીએ મારા પર હલ્લો કર્યો એ જગ્યાએ મંજુ કાકીથી મારા પર હલ્લો કરાયો આ તો તમે પ્રેક્ટિસ કરતા રહેશો એટલે આવા તમને ખબર પડશે એ રીતે આજે ઉપરના મેં ઉદાહરણ આપ્યા છે તમે જાતે વાંચી લેશો હવે બીજા કેટલાક વધારે બધા મેં યોગ્ય વિદ્યાર્થી આપ્યો તો આપણે કબીર વડ સાથે કબીરજીને અનુભવીએ આપણે કબીર વર્ડ સાથે કબીરજીને અનુભવીએ તો શું થશે આપણે લઈએ આપણા આપણાથી કબીર વર્ડ સાથે કબીર વર્ડ કબીરજીને અનુભવાય અનુભવીએ એટલે અનુભવાય બીજું ઉદાહરણ છે જીવલો જુવાનીમાં ખકડી ગયેલો જીવલો જુવાનીમાં ખકડી ગયેલો તો શું બનશે જીવલાથી જુવાનીમાં ખકડી જવાયેલું ટૂંકમાં તમારે ખાસ એટલું યાદ રાખવાનું કે કર્તરી વાક્ય રત્ન હોય તો કર્મણીમાં ફેરવાના નિયમો અને કર્મણી વાક્ય રત્નમાંથી કર્તરીમાં ફેરવવું હોય એના નિયમો એ માત્ર ને માત્ર કર્તરીના નિયમો તમે યાદ રાખશો એટલે આપણે તમને કર્મણીના નિયમો આવડી જશે વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત અહીંયા થોડાક ઉદાહરણ લખ્યા છે પણ આગળના લેક્ચરમાં આપણે થોડાક કર્મણી વાક્ય રત્ન અને કર્તરી વાક્ય રત્નના થોડાક ભેગા ઉદાહરણો જોઈશું અને સાથે સાથે આગળ એક ત્રીજો મુદ્દો આવશે આમાં જ આપણે કર્તરી કર્મણી વાક્ય રત્ન લીધી એમ આગળના મુદ્દામાં આપણે ભાવે વાક્ય રત્ન અને સાથે સાથે પ્રેરક વાક્ય રચના વિશે આપણે વ્યાખ્યા ઉદાહરણ અને નિયમો સાથે સમજીશું ત્યાં સુધી તમે પુસ્તકમાં આપેલા ઉદાહરણ પોતે હાથ હાડ અભ્યાસ કરો અને પુનરાવર્તન કરતા રહો ત્યાં સુધી નમસ્કાર.